फोन के अत्यारे मारवाड़ देश नो लाखो मंडल अत्यारे पैसे टके केटलो धनवान छु आ दुष्काल ने काले मारे पोटू में भरेलो माल अत्यारे खपतो नथी तो मारे मारवाड़ छोड़ी अने गुजरात तरफ धन कमावा जाओ। अरे भाई रूपा गीता ने तो हाल हाल एने मारे ने बोलावे। अरे गीता बोलो काका हाल ने हाल तारे मारे ने बोलाओ। आगे गिगलो बोलावे मारे ચાલો ભાઈ રૂપા હે લખે લખે ભાગ રે
ચાલતા ચાલતા આપણે ફોકણગરના પાદર આવ્યા પાદર આવી ગયા છે અને આયા રજવાડો છે રજવાડો છે બધા જ આપણે પાસે કોઈક દાન માંગે તો માટે કોઈ હાચો બોલતા નહીં ભલે ભાઈ લાખા અરે આહા આ રજવાડાનો તારકો લાગે છે હા રૂપા અરે મોટા ભાઈ લાખો વણજારો તારે ફોકણગરના પાદરે જઈ રહ્યો છે તો જાવ તેને કહો કે અત્યારે તું દાન આપ તારે પોટું માચું ભરે પોતે રામદેવ અરે ભાઈ લાખા આવા આપણને જ્યાં હોય મળે અને જ્યાં હોય આપણે દાન દેતા રહીએ તો આપણે ભીખ માંગવાનો અત્યારે છોકરા ભૂખા થઈ ગયા છે તો માટે તમે સુરમું બનાવો બરોબર છે આલો સુરમું બનાવી નાખો એ બધા બીજી જમવા માટે બધા હે સવતે માણનો સુરમો બનાયો
एक का क्या तो ना बेटा भूख लगी है सुरमू तैयार थी जो खावा बे जाओ हल શું આ સુરમું ખાય એવું નહીં છો ખાય એવું નથી અરે ખારું થઈ ગયું એ કાકા એ દીકા હવારમાં બ્રશ તો કર્યું તું ને બ્રશ બેદાન કરું હું આંજે કર્યું તું આ એ દીકલે તો સખી જો થુ 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 આ તો ખારો ખારો દરિયાના દળ જેવું છે આ ન ખવાય તો વાત કરે છે તો વાત કરે તો ઓલે લો મીઠા વારે લુલવાણી નથી સાખી ને ના ના અરે રૂપા દો સાખી દો આ છોકરાઓ ન ખબર પડે લાવો સાખી દો લાલો સાખી દો હા ભાઈ લાખા આ સુરમુ તો મોઠામાં જાય એવું નથી અરે ખારું ખારું દરિયાના દર જેવું થઈ ગયું છે અરે આપણી આ લાખ ઓટોમાંથી હાકર નાખી અરે ભાઈ રૂપા હા ભાઈ શું વાત કરે આ લાખ ઓટોની અંદરથી સાકર નાખી છે અને તો કે ખારું ખારું દરિયાના દર જેવું થઈ ગયું છે અરે લાગી આ છોકરાને ન ખબર પડે તું સાખી દો અરે હા લાખા આ વાત બધી સાચી છે આ શું બની ગયું શું વાત કરો લાવ હું કહી દો સાખી દો આ તો ખારો ખારો દરિયાના દર જેવું થઈ ગયું છે આ સુરમો મોઢામાં જાય એવું નથી આહા ભાઈ આપણે અરે ભાઈ ગીગા આપણે ફોટો તપાસો કદાચ ભૂલમાં એક તો બાજકો ગોલાને મૂકી દીધું હોય તો મીઠાનું હા એ બરોબર અરે કાકા આપણે તો લૂંટાઈ ગયા હે આપણે તો લૂંટાઈ ગયા હા આ બધું મીઠું થઈ ગયું મીઠું થઈ ગયું મિસ્ત્રીનું આ બધું મીઠું થઈ ગયું અરે ભાઈ રૂપા આપણે લૂંટાઈ ગયા બરબાદ થઈ ગયા બરબાદ થઈ ગયા હા હે લખ પછેડી રો દિન ભોક મેરે રે મારવાર દેશ ના વણ દારા હે લખ વણ મા સાલો રે સાલો રે સાલો રે એકલા સાલો રે બેટા રામ અયા વગડા માં અયા વગડા માં રોવે મૈયા એ કોણ હતો એલા હું આ મિશણી મિશણી કરો હે એ ખાતા ખાતા હું આ મિશણી ની માથા કોણ કરતા હતા એલા ભાઈ અમારા ગીગાના લગન હતા તે ગાણા ગાતા હતા કઈ મિશણી મિશણી કરતા હતા એ આ પેલા શાંતિથી ખાઈ લો અને પછી મિશણી ની માથા કોણ કરજો અરે ભાઈ હા ભાઈ તમે કોઈ ઘોટે મારકું હોય એવું લાગે છે હા તમે બધા રોતા હતા એટલે મને દયા આવી હા મારે પાસે લાખ પઠું હતી લાખ પઠું ની અંદર સાકર ભરી હતી આજે એનું મીઠું થઈ ગયું છે મીઠું થઈ ગયું હા તો તમે કઈ બાજુ હાલ્યા હતા અરે ભાઈ અમે હાલ્યા હતા બોકનકર ના પાદર થી તો તમે ત્યાં કઈ ખોટું બોલાય છે હા ભાઈ ત્યાં બે નાના નાના છોકરા અમને સામા મેલા હતા અને એમને કીધું તું કે ભાઈ તારે ફોટો માં શું ભેરું અમે ખોટું બોલા કે અમારે ફોટો માં ખારો લોણ ભેરો છે એ ફરીથી હાથ ને તમે ખોટું બોલા લોણ ભેરું છે અને એનું સાચું થઈ ગયું હા થઈ ગયું તો તમને ખબર નથી કે પોકણગઢ માં સાક્ષાત ભગવાને અવતાર ધારણ કર્યો છે અરે ભાઈ રૂપા શું વાત કરે છે પણ આજુબાજુમાં કોઈ પણ જૂઠું નથી બોલી શકતું એટલો અમારો ઓલું છે અરે ભાઈ એને એને તમને વોટ કરીને આવ્યા છે તો તમારે જો તમારો બગડેલો માલ સુધારવો હોય તો પોકણગઢના પાદરે પાછું જવું પડશે અરે ભાઈ રૂપા પાસે બોઠું ને આપણે હકાવી પડશે જવું જ પડશે એમ ને હાલો 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 જલ્દી ઉતારી રાખો જર જાઓ તમારો મેળો પાર થઈ જશે બહુ સારું હો ભાઈ તમે કીધું એ મળશે અને સંપત્તિ મળશે સુખી સુખી થઈ જશો એ હારો હારો જાઓ મારો ભલા ચાલો ભાઈ રૂપા આપણે પાસે બોઠું હલકાર હે લાગે પાછે તે બોઠું હલકાર Oh, yeah.
ચાલતા ચાલતા ભોગનગઢ ના પાદર આવી ગયા છે અને ઓલા નાના નાના બાળકો હતા એ જ લાગે છે ચાલો આપણે એની પાસે હે બાબા નાના હતા ને મોટા ઓળખારે ભોગનગઢ ના પ્રભુ તમે નાના હતા અને અમે તમને ઓળખી શક્યા નહીં તો મારે હતું નહીં મારે પોઠુમાં માલ કરી દો અરે લાખા જા તારી પોઠુમાં અત્યારે સાકર હશે અરે પ્રભુ મારે પોઠુમાં જેવો હતો નેવું માલ થઈ જશે તો સાધો સંત ફકીરને હું દાન કરીશ અરે લાખા તો મારું તને વચન છે જા સવાયા નાણા ઉપર છે અરે ભાઈ જુદા આપણે પોઠું તપાસો અરે કાકા આપણો બગડેલો માલ બધો સુધરી ગયો સુધરી ગયો બધે પોઠોમાં સાકર થશે અરે પ્રભુ અમને માફ કરી દો આટલો ગુનો રે મારો અરે રૂપા રાખી ને કોક આપડે રંગે જતા રે નગર ની અંદર આપડે પોતું લઈને માલ ને વેચાણ કરવા જાય ચાલો આ છીટી શહેર જેવું છે ચાલો તો ચાલો આપડે ત્યાં મિશ્રી વેકવા જાવ અરે રૂપા ભાઈ રૂપા આ મોટું નગર છે નગર છે અને અહીંયા કદાચ કોઈ વેપારી મળી જાય મળી જાય તો માટે તમે સાથ કરો ચાલો ભાઈ તારે અલા મિશ્રી લેવી મિશ્રી એટલે શેક નહીં કોઈ વેપારી આવલા ભૂપતભાઈ જાર હોય ત્યારે બાસકા લઈને જાતા હોય હે ભૂપતભાઈ નથી જાતા સગડા લઈને બાસકા એટલે છોકરા સીનો હાથ પડે હે હે મિશ્રી નો મિશ્રી 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 આપણી પાસે લાખ પેટું છે તમે માલ જોઈજો આની કિંમત શું આની કિંમત છે 40,000 રૂપિયા 40,000 રૂપિયા રાખી લેવાય આવો મોકો જવાનો દેવાય હું ચેક કરતો હું બરોબર છે બરોબર છે અમે આ બધા પૈસા લાવ્યો નથી તો તને ચેક આપું એટલે ચેક આપશો ઘરે ચૂકવી આપશે ને પાછા હા તો ચૂકવી લખી આપો ચીઠી કરી દો હા અને તમે ક્યાં રહો ક્યાં રહો છો તમને એ ન ખબર નથી ખબર તારે તો ને આવા તમારા જેવા તો અમને 150 શેઠ મળે કેટલાક ને યાદ રાખવાના હોય હું કહું બોલો આમ આગળ રાયલું જવાનું હા બરોબર સીધી બજારે સીધી બજારે ચિઠ્ઠી લખી આપો તમે લે ગમે છે ગોચર લાવજો અહીંયા હાલો જો આમાં શેઠાણી ને માલમ થાય થાય
કે આવેલ ભાઈ ને રૂપિયા 40,000 ગણી આપશો ભલે લખીતન દલિતન છે ભલે તાર બરોબર તમે જાવ લો આ રૂપિયા હા અને હું હવે આ માલ આકી અને ગોદામે લઈ જઉં ભલે તાર ભલે બરોબર હાલો ભાઈ રૂપા એટલે આપણે સહી કરી દીધી છે કઈ વાંધો નહીં અને હાઈ સ્કૂલ પોઠું લાવજો એ હાઈ સ્કૂલ પોઠું લેતા આવજો ભલે ભલે અરે ભાઈ રૂપા ચાલતા ચાલતા આપણે અહીંયા શહેર ની અંદર આવ્યા છીએ ચાલતા ચાલતા આપણે આપણે ચિઠ્ઠી લખી આપી ને શેઠે એ સરનામે પહોંચી ગયા હા તો પૂછી તો જવા આ એક નંબર નો બંગલો છે પૂછી જવા અંદર પૂછી જવા એ ભાઈ આ દલિતન શેઠ ની ડેલી છે ભાઈ હા આ ડેલી કોણ રહે દલિતન શેઠ બરાબર એલા છે ઘરે શેઠાણી ઓ શેઠાણી ટોકરે મારી હા ટોકરે લગાડી સ્વાટ આવે અહીંયા નો અડાય હે આમને વાણીએ ડાયરેક્ટ કર્યું હોય તો ઉડાને ના હા એવું કર કે આરે હું ઓલકો બારે મજા બારે માથે આ કદા રસોઈ બનાવતા હોય વાતર જો એલા શેઠાણે એલા કોનું કામ છે હે કોનું કામ છે કોનું કામ દલિતન શેઠે મોકલા છે હા કોણ છો તમે અમે વડજારા છી ક્યાંથી આયા હો રાજસ્થાન માંથી શું માટે આયા હો હા કામ ધંધો કરવા આયા શેનો હાકર નો તે આયા શું છે શું છે શું છે દલિતન શેઠ હાકર ખરીદી છે અને પૈસા લેવા આયા છે લે હાલ હું નથી તમને ઓળખતી ભાઈ અમને ન ઓળખતા દલિતન શેઠ ને તો ઓળખો આ મે જેક લખે કોઈ તો ઓળખો કે નહીં ચા હે આલ્યો લખેલા રિયા આંકડા ભરો હો આ દલિતન શેઠે તમને ચેક આપ્યો હે હા શેનો આપ્યો પૈસા નો મિસ્ત્રી ખરીદી ને પૈસા નો ચેક કરી દીધો મિસ્ત્રી એટલે હું સાકર એટલે બધા એવા જ લાગે વાણિયા છે સુધરેલા પણ અમને ખબર ન પડતી લાગે થોડેક બુદ્ધિ હોય છે અમને વાણિયા માં હા એવું એટલે સાકર ખરીદી છે હા દલિતન શેઠ એમ ને હા એ કલ રૂપિયા ચૂકવી આપો ને હા ભાઈ હા પણ પૈસા તો તમને આપી દીધા હોય ને સાથે આપો હોય આપને ચિઠ્ઠી બનાવી દીધી છે એવું હે તો એ ગાલો તારે હું વાંચી લઉં વાંચો વાંચો આહા શેઠાણી ને માલુમ થાય કે આવેલ ભાઈ ને રૂપિયા ચૂકવી આપજો આપણે મિશ્રી ની ખરીદી કરી છે તો આ મારી પાછળ થઈ છે 40 લાખ રૂપિયા આહા 40 લાખ રૂપિયા તો મારી પાસે છે નહીં પણ હવે આ શેઠ ને કઈ ખબર પડતી નથી આવીને આવી મિશ્રી ખરીદી બેસી જાય છે હવે પૈસા છે નહીં કાંઈ વાંધો નહીં પણ આપણે હવે આ પૈસા એમને લખી દીધા એટલે અમને પૂરા તો કરી આપવા પડશે લો ભાઈ આ તમારા રૂપિયા અને તમે જઈ શકો છો અરે વાહ રૂપા વાહ વાહ પ્રભુ વાહ જ્યારે 1000 હાથ વાળો દે છે ત્યારે 2 હાથ વાળો લઈ શકતો નથી આજે પ્રભુએ મને 40,000 માંથી 40 લાખ રૂપિયા કરી દીધા છે લાવ સાધુ સંત ફકીર ને દાન કરું બોલો રામા તે રમે તમે વિચારા વગર ખરીદી કિલો અરે 40,000 માં તો લાખ ફૂટ્યું શું 40,000 મન લાગે અમને નક્કી નંબર આવી ગયા લાગે આંખ માં શું અરે 40 લાખ લખેલા હતા અંદર તમે પણ ખબર મન લાગે આજ માં નંબર આવી ગયા લાગે તમારે અરે શેઠાણી તે તો મને પેરો લુગડું નો રવા દીધું ખાવા ખીચડી નો રવા દીધી ઓજે શેઠાણી
અને આપણા ઘરનું ભરણ પોષણ કરવું પડશે. હા છે, હવે આપણે બીજો શું કરી ત્યારે? હવે તો ગમે તે ધંધો તો કરવો જ પડશે. હા છે. હા, હવે હું જઉં છું સિંગડિયા વેચવા. હા, હે મક્કા મક્કા એક બેર, હે મક્કા મક્કા એક બેર, હે હજરા હજુર સે, હે મક્કા મક્કા એક બેર. ધ્યાનો ધ્યાનો તમારા દૂસરા પિરકી ને. હે મક્કા મક્કા દો બેર, હે હજરા હજુર સે, આતા હે હે મક્કા મક્કા તીન પેર, હે મક્કા મક્કા તીન પેર, હે હજરા હજુર સે. ચોથા આતા હે હે મક્કા મક્કા ચાર પેર, હે મક્કા મક્કા ચાર પેર, હે હજરા હજુર સે. પાંચમા ફેર કીધે રે આતા હે હે મક્કા મક્કા પાંચ પેર, હે મક્કા મક્કા પાંચ પેર, હે હજરા હજુર સે. હે મક્કા મક્કા પાંચ પેર, હે મક્કા મક્કા પાંચ પેર, હે હજરા હજુર સે. ચાલી જાઓ ચાલી જાઓ. તમને કોઈ ચર્ચા સુની હે? અમને ચર્ચા સુની હે. ક્યાં ચર્ચા સુની? રણુજા મે કોઈ રામદેવ પીર કહેલાતા હે. અરે ક્યાં વાત કર રહે હો પીરો? પીર તો મક્કા મદીના મે, તો યે હિન્દુઓ પીર કહાં સે આયા? તો અપને આપ કો પીર કહેતા હે તો ચલો મેરે સાથ, મુજે ઉસકી પરીક્ષા કરની હે. ઉસકી પરીક્ષા કરને કે લિયે સચમુચ પીર કહેવાને કે લાયક હે યા નહીં હે? મેરે સાથ સાચો પીરો મેરે સાથ ચલો, રણુજા જાકર હમ દેખતે ક્યા વો પીર કહેવાને કે લાયક હે યા. ચલો હે મક્કા મક્કા પાંચ પીર, હે મક્કા મક્કા પાંચ પીર, हम बहुत दूर निकल आए लगते हैं, हमें जानना चाहिए कौन सा शहर है। इन लोगों से पूछो ये कौन सा शहर है। तुम पूछ क्या हो ये कौन सा शहर है? ये कौन सा शहर है? ये कौन सा शहर है? रणुजा है? हाँ, ये गांव का तो है ना तू? ये गांव का ही है। ये गांव का है ना? इस गांव का ही है। क्या रणुजा है? रणुजा है। वो रामदेव कहाँ मिलेगा? ऐसी बात है? अरे क्या आपका नाम रामदेव पीर है? अरे मारू नाम रामदेव है। ये रामदेव है तो क्या करेंगे अब? इनकी परीक्षा करने के लिए तो हम आए हैं। तो चलो पीरो मेरे साथ, उनको मैं बोलता हूँ। अरे रामदेव, मुझे ये तुम्हारा शहर रणुजा देखना। अरे मक्का ना पांच पीर, जो तुम्हारे रणुजा जव हो तो मारी साथे आऊ पड़े। और ये बच्चा क्यों तुम्हारे साथ? मने बावनी ही। अरे क्या बात कर रहे हो? अरे मक्का ना पांच पीर, तो तुम्हें मारी साथे चलो चलो। अरे पीरो, रामदेव अपना रणुजा दिखाने के लिए मुझे ले चलता है। जो बच्चा गया है वो बाग में ही जाएगा, उसके पीछे सांप बन के उस बच्चे को डस लो, बाद में देखते हैं क्या होता है।
મારા સવારે ત્યાં ને યારો આવ્યો લાગે છે. હા હા, કેવી ઈશ્વરની ઈચ્છા છે. હે બોલો મોલો ને I'm not afraid.
ની મરે દસ જાય જેને નાનપણ માં મરે માવત એને તારે જ સુનાવામાં બોલો બોલો ભલે મારા વીરા રક્ષા કરજે કોણ કે અત્યારે હું રામદેવ મક્કાના પાંચ પીરો આજ મારી પરીક્ષા કરે છે તો એ પહેલા તો હું એમની પરીક્ષા કરી જોઉં અરે મક્કાના પાંચ પીરો આ સવારે ત્યાંને યારુ એ ડંક દીધો છે તો તેને સજીવન કરવાનો છે ક્યા કહેતે હો જાયેગા ના હો જાયેગા લેકિન હમે કરના નહીં હૈ ઇસકો સજીવન વો બાત સહી બોલે તુમને પરીક્ષા તો ઇનકી કરની હૈ કરની હૈ દિખાઓ અપના કમાલ ચલો પહેલે ફિર તું મુકી ફિરાઈ દિખાઓ અરે જાદા ધુપા ખા ગયા છે સો ગયા છે तेरे से नहीं होगा नहीं होगा वैसे तेरे से कहाँ होता है तेरी बिरा नहीं चलती आज यार दूसरे पीर तुम अलंता अलंता खड़े हो जा ऐले खड़े हो सा डर जाता है तुम तो मेरी बिरा लगा वैसे तो तुझे देख के ही डर जाता जिंदा होता तो चलो मैं ही सजीवन करके दिखाता हूँ इसे देख मैंने तो अभी मंत्र ही नहीं बोला वाले हंसने लगा है अल्लाह हू अकबर थोड़ा थोड़ा जीव आया है लेकिन आज मेरी नहीं चलेगी नहीं चलेगी ना मेरी नहीं चलेगी आज अरे चौथे तुम लगाओ राम को रहीम को अल्लाह को अकबर को खड़ा हो जा खड़ा तो हुआ अब तो सो गया सो गया सो गया चलो अब हम देखते हैं क्या होता है देखने आए थे इनकी पिराई क्या कहती है अरे रामदेव इस बच्चे को तो हम सजीवन ना कर सके अगर आपकी पिराई है तो इस बच्चे को सजीवन करके दिखाए हम भी देखे क्या अरे मक्काना पांच पीरो तुम्हारे थी तो सजीवन नो थियो उसे नहीं हुआ अरे उठ बेटा अपना आंगड़े मक्काना पांच पीरो आयो एम करी हाथ जाली ने उबो करियो क्या बात है बहुत खूब रानी जय
क्या कहते हो? थक गए ना? थक गए। सजीवन तो इसने करके दिखाया, सच मुझे पीर कहलाने का लायक है। अरे रामदेव, अब हमें थके हैं और हमें छांव चाहिए और बैठने के लिए आसन। अरे मक्काना पांच पीरो, जम बैठो एम आसन लंबा था। आसन तो एक है, हम पांच है। अरे मक्काना पांच पीरो, एक बैठो तो इतनी जगह बीती पड़ सी। बैठो पीरो, क्या बैठो? हुआ ना? हुआ हुआ। अब हमें खाने के लिए खाना चाहिए। अरे मक्काना पांच पीरो, जे मन की इच्छा तुम्हारे जे खावानी ऐसे बन से अपने हिसाब से मांग लो पीरो। ओ, हम तो काजू मसाला खाएंगे। हाँ काजू मसाला। अरे हम तो लड्डू खाएंगे। लड्डू लड्डू ऐसे। और अब हमें पीने के लिए पानी चाहिए। अरे मक्काना पांच पीरो, यहाँ पानी हो तो मल्ली जैसे। बहुत बहुत बहुत। अब क्या कहते? अब हमें मक्का वापस जाना चाहिए। हमें अब मक्का जाना चाहिए। अरे मक्का ना पांच पीरो, जो तुमने कवाली आवड़ती हो तो सुनाओ। क्या तुम्हें आती है ना? आज तुम सुनाओ। तुम सुनाओ। नहीं ये तुम सुनाओ, मैं थोड़ा कच्चा रह गया हूँ अभी। हे चार सखिया मिलाना होगे जो कर बोले। चार सखिया मिलाना होगे जो कर बोले। घड़ी घड़ी में दारू मंगाए जो कर बोले। घड़ी घड़ी में मटन मंगाए जो कर बोले। चार सखिया मिलाना होगे जो कर बोले। हरे राम जी। मदीना से मात पांच पीर आए थे। हम तो आए थे तुम्हारी परीक्षा करने के लिए कि पीर तो हम मक्का मदीना में है, ये हिंदू पीर कहाँ से आया? आज हम मक्का मदीना से आए हुए पांच पीर हमारी पीराए देकर जाते हैं और ये सारी दुनिया में आपको एक पीर का दर्जा देते हैं। आपको ये दिन ये दुनिया आपको एक पीर से जाने जाएगी, हिंदू पीर के नाम से जाने जाएगी। हमारा भी वचन है, क्या कहते हो? अरे मक्का पांच पीरो, जो तुम्हे कहता हो तो आज थी मारू नाम रामदेव पीर जाना। हाँ पीर से जाने जाएंगे। आज हम पीर का दर्जा देकर जाएंगे, क्यों नहीं होगा? सच मुझे पीर कहलाने के लायक है। अब हमें हमारे गांव मक्का मदीना जाना है। अरे मक्का नाम जो मदीना जावन हो तो हूँ तुमने राजी खुशी थी रजा पूछू। चलो पीरो, चलो चलते है। बाइकी माँ? बाइकी माँ नहीं थी। आप तो अतरे खोट माँ दिन तो आले एक दी आपको दाना तुम्हारे लेवाना है। Thank you.
लो लो सिंग लो। तने तो मावो खाओ, मावो लाओ, मावो ये तो नहीं। हाँ ये खाई से भाई की पैसा अपना है ना भेगा छोकरा ने वांधो नहीं हालो। તમારે ભગત સિંહ ખાવી હે હે તમારા નહીં પૈસા આપણ બી હાલો। અરે દલીચંદ શેઠ બોલો ને। અરે દલીચંદ શેઠ હું આવ્યો ત્યારનો તમને હું જોતો રહું છું કે તમે સિંહ ડારિયા વેચતા રહો છો। હા પ્રભુ। અરે દલીચંદ શેઠ આની કરતા તમે જાવા બંદર કમાવા જાઓ અને હીરા માણેક ના મોટા વેપારી બનો। આ તમે તો કીધું કે જાવા બંદર કમાવા જાઓ બરોબર, પણ મારે ઘરે બૈરા છોકરાને શું થાય? અરે દલીચંદ શેઠ એમની શા માટે તમે ચિંતા કરો છો? એમને રાજમહેલમાં જે જોઈ તે મળશે, બધું સીધું સામાન આપશે, ગમે તે જે જોઈ તે મળશે, રાજમહેલમાં જઈને લઈ આવવાનું। તો વાંધો નહીં, તો જવું પરદેશ કમાવા। અરે તો અત્યારે જ ઉપડો અત્યારે અને ઘરે વાતચીત કરીને પછી નીકળી જાઓ, પછી નીકળો। જ્યાં તમને સંકટ પડે ત્યાં તમે મને યાદ કરજો, હું તમારી વારે જરૂર આવીશ। બહુ સારું, હવે ઘરે વાતચીત કરી અને તરત હું નીકળી જઈશ। હા તો અત્યારે જ જાજો, પણ મારા માટે તમે યાદગાર શું લાવશો? અરે પ્રભુ, જો મારે ત્યાં ધંધા પાણી સારા હાલે તો તમે જે મગાવશો તે લેતો આવજો। અરે તો મારા માટે એક બેરખો લેતા આવજો। બહુ સારું, જોજો દલીચંદ શેઠ ભૂલાઈ ન જાય। ના ના લે, જરૂર લેતો આવી। અને દલીચંદ શેઠ જ્યારે તમને સંકટ પડે ત્યારે તમે મને યાદ કરજો, હું તમારી વારે જરૂર ચડું। બહુ સારું, હવે શેઠાણીને બોલાવી અને વાતચીત કરું, પેલા છોકરાને હાકરવો પડશે। એટલે તલકા, એ તલકા, આ ચા વહી ગયો છે કઈ ખબર ન પડે। ટાવર નતો આવતો, ફોન કર્યો ચા હતો તારે બમુડા માં બેઠો હતો। કેટલી રીંગુ વગાડી રિંગ પછી અહીંયા બધી ઓલા બાવરા ઉપર સ્વાઈટો દો, પણ મારા કામ હતું તારું। હા તો બોલો ને, હું થાકી ગયો, હાકરી હાકરી થાકી ગયા, લાવો પગ દબાવ। ના એવું ન કરું, નહીં ના તો તો તું મને હેઠો ભાઈ બરોબર। શું આ ફ્રૂટ ઠપકાર્યું લાગે, પોપયો ખાઈ ગયા લાગો તાર ભાઈ જઈ ગયો ફોન કરીને, બોલે બોલે મારા કામ હે એને ઠેર પહેલા ટાકે મોકલો હે લાઈન આવી સીધે સીધી પછી ગટર હોય થાય તે કાકા બોલાવ, કાકા ને ઇમરજન્સી બાટલો સડાવ પડે એવું, ઉનાળા નો તડકો એવો હે ને, મગજ ફાટી ગયું હા, એસિડિટી જેવું મને દેખાય હે હા। તમે બે જ વાતો કરશો કે અરે કામ છે, તું તારા મમ્મી ને બોલાય, હવે માર મમ્મી હાજર નહીં, મારો પીડ્યો બાવરે ને બાવરે પાણી ટાંકે કોક લઈ જાય છે, એને કોઈ લે એવું જ નથી, કારણ કે દેખાતું જ નથી, ગમે ફોન આવે કોનો ફોન ખબર જ ન પડે, સારું થઈ ગયું
લે મમ્મી આયા 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 લે હું રાડુ પાડો હમણા દઉં મને લે અમાર કાકા રાડુ પાડે અમે જા પાડું હઈ ખંજર આવે હે કાકા ઓય ઓય કાકા રાડુ પાડો બે ભાઈ કા રાડુ કેમ પાડો મા કાકા હાથ એ જઠાણી હો इमने कई काम नथी काम तो मारे है शु छे बोलो सेठाणी हां मने सिंगळे वेतो ने अल्ला रामदेव गुरु बापा भेगा किया हां मने कहे सेठ नहीं तो शु है बोलो ने हां तके आ सिंगळे वेचे मा तमारे के घर नु भरण पोषण थाय नहीं तो थाय के नो थाय इम केवाय धंधो करे ने हैं थाय है इम केवाय ना ना पड़ी काका मैं कीधो मा थाय के नो थाय आपड़े सिंगळे धंधो तो करो पड़े मैं कीधु ए काका तुमने बात करता आईडी रामा बापा ने इम केवाय जो धंधो थाय के नो थाय ने के बाकी मा तो जाय जाय हां अरे उग्राणी है तो जियाऊ गाम मा ना उग्राणी कई नथी तमार जाऊ नथी उग्राणी करी एवू ना के ना एवू न करू का એટલે મને એને રામદેવ પીર બાપા એ કીધું કે તમે એને હા પરદેશ કમાવા જાવ હે હા તો અહીંયા શું થશે ધંધા પાણી હાલે હાલે પછી તો પણ આયા હું વાંધો છે કે ઉદ્યોગ નગર માં એક લાગી જાવ ને એક બેન થાવ પણ હવે ઠેટિયા પરદેશ જાવું અને મેં તઈણે આ એકલા અમને ચિંતા નો પાર નહીં અને તમે અહીંયા ઓ મારી વાત સાંભળો તમારે કઈ ચિંતા ન કરવાની પણ તમે અહીંયા ને અમે આયા હા એમ બોલા પણ તમારે કઈ ચિંતા ન કરવાની એમ કહું હું હે પણ અત્યાર સુધી તો તમે અહીંયા હતા તે મને પાણી એવું ભરીને દેતા તા આવડા એકય પાણી નો ભર દે લે તો ગોઠા થઈ ગયા હો પણ તો એટલે પાણી અમાર ભરવાનું હા અમા કામે મેકલજે આ જાય રખણો જાય જાય છો ને હે જાય ને કે હું તો કાકા જવજ છું ને અત્યારે જાય તો અને પગાર આપજે પાછો પગાર તો આપી થોડો મારે પર ખર્ચો ન હોય મારો તે તારે હું ખર્ચો હે કારણ કે 70 રૂપિયા આપે એમાં 60 તો નો ખર્ચો સિંગ ભજિયા ખાજાસ હે સિંગ ભજિયા બો સેવ મમરા ને સીમા તમને હું સીમા સિવાય ખાતો નથી એક મારો ભાઈ બંધ બીજો ખબર ઈ નકરી આજ મોલા સિવાય બીજી વાત જ ન કરે રિક્ષા માં આવે તમીરિયો ઇતને તો ત્યારે ક્યાં છેડા આવે લઈ લેતો હતો એને ઈ હાથ બોલા હરે સોપડી ઉડાડે કે મજી કે ખારી લાગે ખાટી લાગે મેં કહું લાગે તને હવે કાકા તમે જાઓ માને જાવું હે હવે જાવ ન થાય કાકા વાત તો મારી ખૂટશે જ નહીં હા એવું છે ખરું હા હવે આ રેને છે આ ભાઈસન આ લોકો નું બહુ લાંબુ છે અમને પૈસા જેટલા આપે ભાઈસન કરવાના ખબર છે તમને કેટલા માયા પૈસા આપે તો એને જતા નો હોય તો આ પૂછો હજુ હમણાં તે ઓલો ગ્રેટ ગ્રેન્ડલ સર્કસ આયુ તો ને એમાં આપણા બેન જ પાત્ર હતો જેવું જેવું સર્કસ હતું ગ્રેટ ગ્રેન્ડલ સર્કસ તારે જીપ જલાય હા જીપ જલાય એમાં જરાક મારો ડ્ર આવે ને અહીંયા તકલીફ પડે છે ગ્રેટ ગોલ્ડન બોય ગ્રેટ ગર્લ સરકસ ત્યાં મને નહીં યાર આવે હે મારો ભાઈ હાલો આપણે હને અને ટીવી માં દાખલ કરવાનો લખવા થઈ ગયો લખે તમારી એ તમારી બે ની લબ માં ઓલા શેઠે ભાગી એમાં હું હતો એ તકલીફ ના પડી દે ટાંકા ઉપર થી પડ્યો ને તે જીભ થોડી કપાઈ જઈ હાથ પછી આવી હા એટલે ટ્રન ડ્રો આવે ને ત્યાં પર થોડી તકલીફ પડે
કા જતા ત્રણ ઓલી એક્સપ્રેસ ભૂલી જાય લોકલ માં જવું પડે એટલે હોય હવે એ ભાઈ ગયા હવે આપણે કઈ કરવાનું ભાઈ છે નહીં જે ખાવું એ લઈ આવો એને જેન બધું ખાઈ પીને તો તમને હે ને એક કામ કરો તમે હે ને અત્યારે વેકેશન હે ને તો ઘડીક તમે હે ને ફરી આવો હું બધું રાંધી તમે જે કોઈ કમ્પ્લીટ કરીને રાખો લાડવા અને પછી તમે આવજો જમવા લાડવા લાડવા શેરો શેરો ધાણી ધાણી કરે ઘાણી ઘાણે ઘાણી અને શેરડી શેરડી અને બીજું હું મેગી બનાવજો હા મેગી બની જાય બરોબર જીરા મસાલા નો બાટલો જીરા એ તમે લેતા આવજો દુકાને એ તો હું લેતો હાલો જવું હો હાલ ભાઈ હવે જવાનું હે નિશાન બિશાન કઈક છે કે નહીં કઈ પ્રોગ્રામ હે કઈ નિશાન એ જ કહું ઝંડા ફરકાવના હે તો જાવી હાલો ભારત માતા કી જય જય હાલો હે હાલે હાલે ભાડું આપો હવે ભાડું
એટલે પૈસા તો હે નહીં મારી કઈ શું પૈસા નથી પૈસા નથી શું પૈસા મારું નામ લખી લો ને હે મારું નામ લખી લો તો પૈસા નથી તમારો ભાઈ પરદેશ કમાવા જવું ભલા મને તો હું પણ નીકળી જાવ હો પૈસા આપી દઈ સામાન ભરવા વાહન જોઈશે તો વાંધો નહી હા વાંધો નહી હાલો તારે હલો ભાઈ જાઓ બે જો પકડી નો હોય હા પવન થયો મજા આવે હમે કા પકડજો પાછું ઓલો વજમાં ભરાય નહીં જાય આડોરું હે રામદેવી રામદે રામે રે ચોગઠે રામે છે હાર જીતના દાઉ રે હો
आशा लक्ष्मी जी ना होए रे हो जी जे ભગવાને કીધું તું શેઠ તમને સંકટ પડે ને તો મને યાદ કરજો તો લાય અત્યારે હું યાદ કરું જે ભરારે તમારો
ભગવાન યાદ કરવો પડશે ને, તો કરી હો હવે તો હમું થાય તો. હે મોતી ભરેલા મારા કઈ લાગતું નથી. હાલો હે નથી ને પૈસા કોણ કે અત્યારે હું રામદેવ ભર્યા સમંદર માં અત્યારે વાણીઓ ડૂબાવા લાગ્યો છે તો લાવ તેને ઉગારી અને ઠેઠ કાંઠે પોગાડું. આહા પરદેશ કમાઈ તો હું હવે આવતો રહ્યો. હવે રામદેવ પીર બાપા ને મેં કીધું તું કે મારે જો ધંધા સારા હાલે તો હું તમારી મકાલી વસ્તુ પણ લેતો આવીશ. હવે આટલી મોંઘી બેરખો એમ કઈ આપી ન દેવાય, આ તો કોના નો બેરખો કહેવાય. આ તો ખોટું થોડુંક બોલી જઈશું કે દરિયા ની અંદર વાણ ડૂબવા લાગ્યું તારે પાણીમાં પડી ગયું એટલે હાલશે. હવે આવા નાના રણુજામાં હું રહેવું હોય, સારા સિટીમાં બંગલો વસાવશું. જય રામદેવ પીર બાપા. અરે દલીચંદ શેઠ તમે વિદેશ જઈને આવતા રહ્યા. અરે હા પ્રભુ. અરે તો મારા માટે તમે હાલ લાયા જઈશો. અરે પ્રભુ એની હું તમને શું વાત કરું, જે તમે બેરખો મગાવ્યો તો એ તો જયારે દરિયા ની અંદર વાણ ડૂબવા લાગ્યું ત્યારે એ બેરખો તો દરિયા ની અંદર. અરે દલીચંદ શેઠ શા માટે તમે જૂઠું બોલો છો? હીરા માણેક નો એ નમૂનો હતો એના માટે તમે જૂઠું હોય? એ હાર તો મારી પાસે આવતો હોય. આ હાર તો એક છે તો આજ આટલો ગુનો મને માફ કરો. આજે આટલો ગુનો ને ભગવાનને બધી ખબર પડી જાય. આવું ખોટું ન બોલાય.
કોણ કે હું દલીજન છે જ્યારે મારે ત્યાં પુત્ર નહોતો તારે મેં એવી બાધા રાખી દી કે જો મારે ત્યાં પુત્ર નું પારણું બંધાય તો હાલે અને રણુજાની યાત્રા કરીશ તો હવે અત્યારે મારે સમય છે તો શેઠાણીને બોલાવી અને વાત કરું કે અરે શેઠાણી અરે શેઠાણી અરે બોલો શેઠ અરે શેઠાણી આપણે જ્યારે પુત્ર નહોતો તારે એવી બાધા રાખી હતી કે જો મારે ત્યાં પુત્ર નું પારણું બંધાય તો હાલી અને રણુજા ની યાત્રા કરીશ બરોબર તો અત્યારે આપણે બાધા કરવા જવું છે આપણે બાધા કરવા જવું હોય તો બધી સામગ્રી હારે લઈ લો હા તો બધું કમ્પ્લીટ જ છે અને ભગવાન ના ગુણગાન ગાતા હા અને આપણે હાલી અને રણુજા નીકળી જવી બરોબર બરોબર ને હા ભગવાન નું નામ લેતા લેતા હાલતા થઈ જવી આપણે આ પાડોશી ને થોડીક ભલામણ કરતા જાઓ એ તો આવડા ભાઈ પેઢી અંબાર છે અંબાર છો ને બરોબર હાલો હવે આપણે તો આપણે હવે આપણે ઘરે થી નીકળીએ છીએ એટલે આપણે રામા બાપા નું નામ તો લેવું પડે રામા બાપા નું નામ લેતા લેતા જ જવાનું અને રામા બાપા ને પગે લાગી નીકળવી નાળિયો પાડ્યો વધરી બરોબર હાલો હે રામદેવપીર મહારાજ આ તારી જાત્રાએ અમે આવી છીએ બાપા અને અમારે આ શેઠ છે એવી બાધા રાખી છે કે બાપા દેવ જેવો જો તું દીકરો દે તો તારી જાત્રા કરવા અમે આવી અને આ છોકરાને દર્શન કરાવી તો બાપા આજ અમે ઘરેથી નીકળવી છીએ શેઠ ને શેઠાણી અને બાપા તું વાળે આવજે તે અમને એવું વિઘન આવે તો અમારી માથે કારણ કે આ તો જંગલ કહેવાય આ તો વન કહેવાય આ તો બાપા આદરણી ભૂમકામાં જવું આપણે એટલે બાપા તારો એક આધાર છે અને તારા વિશ્વાસ છે મેં બી બરોબર ને ગુણગાન ગાતા જાય એટલે કઈ વાંધો નો હા એ આલી લો ઘોડો લાખનો આસો ને મઢેલે લગા પલ પલ લાગો પરણા ભણુજા વાળા બાબા રામદેવ ઓકરણ ગઢ ના પી તમારો આધાર હો રામા એક તમારો માનવ થઈને આયો જગત
ઘૂમ પગલી પાડી રામે, હે ઘૂમ ઘૂમ પગલી પાડી રામે, દૂત કળાયો તારે લઈ લે લઈ લાવ જીવ તન જોતા નહીં જડે બળે ગામ વધારા જંગલ અમે આવી ગયું હે, આપણે જરીક હાલવાનો ખટકો રાખો. આપડે બાપા નું નામ લેતા લેતા ને અહીંથી નીકળી જઈએ બરોબર. એ રામારણો દાના ધણી તમે પોકરણ ગઢ ના શોભી આયરજ સુણી વેલા આવજો તમે વીરમ દે નાય શોભી હે લીલા પીરા તારા ને જા ફર કે લીલા પીરા તારા ને જા ફર Thank you.
पीरा तारा ने जा पर के हिला ने जे पाटे पधारो तारे राणो झाना धड़े रे हिला ने जे पाटे पधारो तारे राणो झाना धड़े रे बाला दे
ગાય છે મારી એક એક પાલા જાય લાખ ને તપાસ કરું હે કોણ છે તું વાણિયો છું વાણિયો વાણિયો છે શું તારું નામ છે અને ક્યાં જઈ રહ્યો છે મારું નામ દલીચંદ શેઠ દલીચંદ શેઠ અત્યારે ક્યાં જઈ રહ્યો છે વાહ આંકડે મત એ પણ માખ્યું વિનાનું આને તો છીનવી લેવાય અરે શેઠ મારી વાત સાંભળ કેમ તને બીક લાગે છે ને અરે શેઠ અમે તો વગડાના વાસી આવા છો અમારા ધરણ આવા જ હોય પણ આગળ પર તને બહુ બીક લાગે છે પણ મારી વાત સાંભળ તું અત્યારે ક્યાં જઈ રહ્યો છે હું હાલે રણુજાએ જાત્રાએ જઉં શું વાત છે રણુજાની જાત્રાએ રણુજાની જાત્રા મારે પણ કરવાની છે શું મને સાથે લઈ જઈશ તમારે આવવાનું હે હા મારે આવવું છે પેલા કહી દેતા હોય તો એવું તો મેં કીધું આ લૂંટી લઈશ એવું હતું મને ના ના શેઠ એટલે તમારે આવું હોય રણુજા રણુજા આવું છે તારા જેવો સંગાત જોતો હતો આ તે વાંધો ને એમ આય બેવી તું આ વડલાની નીચે ઉભો રહે પણ એક કામ કર અત્યારે હું ઘરે જઈ ભીલરાજ ને કહી અને પછી તારી એને લબા ચાલે નીકળી જઉં એ વાત હા ભાઈ હા વાચી વાત ને રજા તો લેવી પડે પણ જોજે આ વડલાની નીચે ઉભો રહે છે તને રણુજા જવા માટેના રસ્તાની નહીં ખબર હોય વિશ્વાસ ન કરાય હા આપણને કાચા કાચા શેકી ને ખાઈ જાય હા સાચી વાત છે ઈ ભલે જઈ રજા લેવા હા લેવી હોય તો લે નકર કઈ નઈ હા આપણે હે ફટ હાલવા માંડો આપણે મોઠીઓ વારે હબકાવાના હા નકર આ તો વાયા જઈને ટોળું આવ્યું ને હા તો આપણા ભૂકા કાઢી નાખે હાજી વાત હો એટલે હાલવા માંડો હટ હારું હાલો તારે કે આપણે થી જઈ એટલું હારું અહીંથી એ હાચું એટલે હે ને ભાગવી આપણે જલ્દી હે મારા રામા ધણે તારો મહિમા ઘણો રે વારે આવો મારે નયા ને પાર તારો ભરવા
ગણ ના ભીલા રાજા ભાગ